હેલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ગણવાના છીએ ચેપ્ટર નંબર 4 ના સ્વાધ્યાયના દાખલાઓ. ચેપ્ટર નંબર 4 ના સ્વાધ્યાયના દાખલાઓ સૂત્ર આધારિત દાખલાઓ છે, તો આ દાખલાઓ તૈયાર કરવા માટે તમારે સૂત્ર ખાસ તૈયાર કરવા પડશે. ઓકે, શરૂઆત કરીએ દાખલા નંબર 1 થી. તો સ્વાધ્યાયના દાખલા નંબર 1 માં આપણી પાસે એક 8 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું અને 100 આંટા વાળું વાહક તારનું ગૂંચળું છે અને એમાંથી 0.40 એમ્પિયર નો પ્રવાહ વહે છે. આપણે ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો વિગત લખી નાખીએ. ત્રિજ્યા આપી છે 8 સેન્ટીમીટર, જે થશે 8 × 10⁻²⁰ મીટર. આંટાઓની સંખ્યા એન 100 આપેલ છે. પ્રવાહ વહી રહ્યો છે જે છે 0.40 એમ્પિયર. હવે ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર નું મૂલ્ય આ સૂત્ર વડે આપી શકાય, બી બરાબર μ0nI/2r. ચલો કિંમતો મૂકી દઈએ, 4π 10⁻⁷. μ0 ની કિંમત 4π 10⁻⁷, પછી n એટલે આંટાની સંખ્યા જે 100 છે, પ્રવાહ તમને આપ્યો છે 0.40 એમ્પિયર, અને છેદમાં 2 ત્રિજ્યા છે 8 × 10⁻². ઓકે, હવે જો આ 4 × 2 એટલે 8 થાય, આ 2 × 2 = 4, અહીંયા કટ થશે તો 0.1 આવી જશે, બરાબર. હવે આ 0.1 એટલે 10⁻¹ થઈ, કેટલી થઈ? 10⁻¹. આ 10⁻¹ અને 10⁻⁷ એટલે શું આવશે? 10⁻¹. પછી આ 10⁻² એટલે ઉપર છે પ્લસ થશે, અને આ −² પાછી ઉપર ગઈ તો એ પણ પ્લસ થઈ, એટલે આપણો જવાબ આવશે π × 10⁻⁴ટેસ્લા, જે છે ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. ઓકે, નેક્સ્ટ સ્વાધ્યાયનો 4.2 દાખલો જોઈએ. અહીં આપણને એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયરનો પ્રવાહ વહે છે એવું કીધું છે. તારમાંથી 20 સેન્ટીમીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે. વિચારો સ્થિતિ, આપણે ઉદાહરણમાં પણ શીખી ગયા છીએ કે કોઈ પણ વિદ્યુત પ્રવાહ ધારિત તારથી લંબ અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું છે? તે છે બી બરાબર μ0I/2πr, જ્યાં આર લંબ અંતર છે. એટલે કે આ પ્રવાહ ધારિત તારથી આર જેટલા લંબ અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. ક્લિયર? સૂત્ર પણ આપણને ખબર છે, વિગતો લખી નાખીએ. શું આપેલું છે? હવે પ્રવાહ આપેલો છે 35 એમ્પિયર. ઓકે, પછી તમને આપેલું છે અંતર આર 20 સેન્ટીમીટર, એટલે 20 × 10⁻²⁰ મીટર. ઓકે, ચલો કિંમતો મૂકીએ. μ0 ની કિંમત છે 4π 10⁻⁷. પ્રવાહ I કેટલો છે? 35 એમ્પિયર, 2π એમ જ રાખીશું, અને ત્રિજ્યા આપણી પાસે છે 20⁻², બરાબર. હવે જો આ 2π × 2 = 4π થાય, એટલે આ થઈ ગયું કેન્સલ, બરાબર. હવે આ 2 × 10 એટલે 20 થશે, નીચે 10⁻¹ અને 10⁻², 10⁻¹ વધી, બરાબર. ઉપર કેટલા વધ્યા? 35 × 10⁻⁷, નીચે −2⁻ +1⁻ એટલે −1⁻ થી ઉપર લઈ જાઓ તો +1 થાય. આપણો આન્સર આવશે 35 × 10⁻⁶ ટેસ્લા. ઓકે, પ્લીઝ નોટ ડાઉન.